ફૂલ ના રહેવા દે ઠાકોરજી માટે, પૂછવાનું નહીં પાછું, પેરસી જાય એમ નહીં, બે પાંચ દસ ફૂલ લે તો બરાબર છે, એ બધું આટલી થેલી ભરી હોય કે કેમ કે મારા ઠાકોરજી માટે. એટલે આ તારા ઠાકોરજી માટે ખરા, પણ તારે પૂછવું તો જોઈએ ને. તો કે એમાં શું પૂછવું તું? અસ્તેય બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય નો અર્થ થાય છે સંયમ. સંયમ નો અર્થ થાય છે જે વસ્તુનો જેટલો ઉપયોગ કરવાનો હોય એટલો ઉપયોગ કરવો તે. આમ તો એનો મૂળ અર્થ જુદો થાય છે. મૂળ અર્થ છે બ્રહ્મણી ચરતી વિચરણમ, એટલે બ્રહ્મનો અર્થ છે વેદ. બ્રહ્મ એટલે વેદ. વેદ ભણવા માટે જે 24 વર્ષની ઉંમર સુધી વિદ્યાર્થી ગુરુકુળમાં રહે એટલે એનું નામ પડ્યું બ્રહ્મચારી. ખ્યાલ આવે? તો જ્યારે તમે આ સાધના કરતા હો ત્યારે પણ યથાસંભવ જે કઈ શક્ય હોય એ પ્રમાણે તમે વર્તો એનું નામ છે બ્રહ્મચર્ય. અને પછી છે અપરિગ્રહ. અપરિગ્રહ. પરિગ્રહ એટલે શું? ગ્રહ એટલે પકડવું, અને પરિગ્રહ એટલે, પરિગ્રહ એટલે વધારે જોરથી પકડવું. પરિ ઉપસર્ગનો અર્થ થાય છે અતિશય, અને અપરિગ્રહ એટલે બિલકુલ નહીં. જે ચીજની જરૂર નથી એવી વધારે પડતી ચીજો ઘરમાં ભેગી કર 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 લાઈ લાઈ ઘરમાં બધું ભર્યા કરે, એટલું ભેગું કર્યું એટલું ભેગું કર્યું, પછી એમાં ધૂળ ખંખેરવાનો ટાઈમ નથી. ડગલા ઉપર ડગલા, ડગલા ઉપર ડગલા. પેલો ઋષિ કહે છે કે ભાઈ અપરિગ્રહ. અપરિગ્રહનો ઉપદેશ સૌથી વધુમાં વધુ જૈનો ઉપર છે. હે, જૈનો માટે તો એવું કહેવાયું કે તમારે જો મોક્ષ જોઈતો હોય તો આ કપડાં પણ છોડી દેવા પડે. દિગંબર, કપડાં પણ પરિગ્રહ છે, કમંડલ નહીં રાખવાનું, હાથમાં જ ખાઈ લેવાનું. પણ જો તમે જોશો તો સૌથી વધુમાં વધુ પરિગ્રહ જૈનો કરે. હા, એ તો આપણે આ અર્થતંત્ર ચલાવવા થોડો યોગ કરવાનો છે. આ તો આ તો પેલી મનની શાંતિ માટે છે. એટલે આના પાછળનું કારણ પણ સમજવાનું છે કે જ્યાં જે વસ્તુ અતિશય હોય ત્યાં એ વસ્તુનો નિષેધ હોય. ઇસ્લામમાં વ્યાજને હરામ કહ્યું, બરાબર ને? પઠાણી વ્યાજ કોણ લે? પઠાણો લે. પઠાણી વ્યાજ પઠાણો લે. એટલે એટલું વ્યાજ લે કે પેલા વાણિયા કરતા વધારે વ્યાજ લે પઠાણો, એટલે એનો નિષેધ કરવામાં આવ્યો. નિયમ છે અહીં ગંદકી કરવી ત્યાં જ ગંદકી થતી હોય, કારણ કે થતી હોય પ્રાપ્તૌ સત્યામ નિષેધ. જે વસ્તુ થતું હોય એનો જ નિષેધ કરવામાં આવે. એમ જૈનો છે બહુ પરિગ્રહ કરતા હોય, બહુ પરિગ્રહ કરતા હોય, બહુ પરિગ્રહ કરતા, એટલે કહ્યું ભાઈ અપરિગ્રહ. જેટલી જરૂરિયાત હોય જેટલા જેટલી વસ્તુથી ચાલતું હોય એટલી વસ્તુઓ રાખો, વગર જોતી બધી વસ્તુઓ ભેગી કરો નહીં. આ પાંચ યમા. ઓછામાં ઓછું જ્યારે તમારે આ યોગ સાધના કરવી હોય ત્યારે આટલું રાખવાનું. પછી નિયમા. નિયમામાં છે શૌચ. શૌચ એટલે નાહવું, ચોખ્ખા રહેવું, શુદ્ધિ. તનથી શરીર છે એને નાહવું, એ શૌચ. પછી સંતોષ. સંતોષ એટલે જે કંઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ ઇનફ છે, બસ સંતોષ. તપ. તપ એટલે શું? તો વ્યાસે એની વ્યાખ્યા કરી છે કે ધર્માચરણ કરતા, લખવું હોય તો લખજો, ધર્માચરણ કરતા, કર્તવ્યનું પાલન કરતા, જે કષ્ટો પડે એ કષ્ટોને હસતા હસતા સહન કરી લેવા એનું નામ છે તપ. એનું નામ છે તપ. જૈનોએ તપ જુદા કર્યા. એમણે દેહ દમન ઉપર તમારા શરીરનું દમન કરો, અમને કહ્યું નહીં. એક માં છે અને બાળકને ઉછેરે છે,
હવે એને તકલીફ પડે છે, એ રડે છે, ઊંઘવા નથી દેતું, આમ છે તેમ છે, પણ એ બધું એ હસતા હસતા સહન કરે છે, એટલે એ તપ કરે છે, એ તપ કરે છે. એમ એક દુકાનદાર છે, એ સવારથી સાંજ સુધી દુકાને બેસી રહે છે. હવે એને ઘણી ઈચ્છાઓ થાય છે કે હું આમ જઉં, આ કરું, તે કરું, ફલાણું કરું, તો દુકાન ચલાવવી છે. અને ગ્રાહકો સાથે માથાકૂટ કરે છે, કોઈ ગ્રાહક ગાળ આપીને જાય છે, કોઈ અપમાન કરીને જાય છે, નોકરોના સાથે, ફલાણા સાથે. એ જે દુઃખો છે, એ દુઃખોને હસતા હસતા સહન કરી લેવા, એનું નામ છે તપ. ખ્યાલ? એટલે તમે માનો કે વાસ્કો ડી ગામા છે, એના ત્યાંથી નીકળ્યો અને ભારત પહોંચ્યો, 9 મહિના લાગેલા, 9 મહિના સુધી એ દરિયામાં રખડ્યો. તો એ હવે દરિયામાં તો તમે જાણો છો, કંઈ ખાવાનું પીવાનું શું હોય ને જે હોય એ બધું, એ રાષ્ટ્રીય તપ છે. કયું તપ છે? એ રાષ્ટ્રીય તપ છે. એમ રવિશંકર મહારાજ હોય, ઉઘાડા પગે આ ગામ પેલું ગામ ફરતા હોય અને સમાજનો સુધારો કે બધું કરતા હોય, તો એ કયું તપ છે? સામાજિક તપ છે. એ તપના કારણે આ બહેનો બહાર આવતી થઈ, બેસતી થઈ, માથા ઉઘાડા રાખતી થઈ, વગેરે વગેરે. તો કોઈને ને કોઈને એ તપ કરવો પડે. તો રાષ્ટ્રીય તપ હોય, સામાજિક તપ હોય, માનવતાનું તપ હોય. રેલ આવી છે, લોકો ડૂબી રહ્યા છે, ભૂખ્યા તરસ્યા બેઠા છે, આટલા આટલા પાણીમાં લોકો એ જઈ 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 અને એને ખાવાનું પાણી આપી આવે છે, પીવાનું આપી આવે છે. તો એ કયું તપ છે? માનવતાનું તપ છે. જરા ધ્યાન, આપણા ત્યાં માનવતાના તપ ઉપર ભાર ના મુકાયો, સમાજના તપ ઉપર ભાર મુકાયો, રાષ્ટ્રીય તપ ઉપર ભાર મુકાયો નહીં. ત્યારે કયા તપ ઉપર ભાર મુકાયો? પરલોકને, પરલોકવાળા તપ ઉપર ભાર મુકાયો. એટલે તપનો કોઈ અર્થ રહ્યો? તપસ્વી ઘણા આમ ચીપીઓ મૂકીને દંડવત કરતા કરતા જતા હોય, ઉપવાસ કરતા હોય, આ ના ખાતા હોય, પેલું ના ખાતા હોય, એક ટાઈમ જમતા હોય, બધું જાત પંચ ધૂણી તાપતા હોય, ઉનાળાના દિવસોમાં પંચ ધૂણી તાપતા હોય. પણ એથી રાષ્ટ્રને કઈ ફાયદો થાય? એથી કોઈ માનવતાને ફાયદો? જૈનોમાં વાળ તોડવા લુંચન કરે, આ વાળ છે ને એ વાળ ખેંચી કાઢે બધા, તો હવે કેટલી વેદના થાય. તો એ વાળ ખેંચે તો એને લુંચન કહે. આ તો જરા કોઈ ખોટું ના લગાડતા, પણ આપણા ત્યાં જે લુચ્ચો શબ્દ આવ્યો છે ને, લુચ્ચો, એ આ લુંચન ઉપરથી આવ્યો છે. સંસ્કૃતમાં મૂળ ધાતુ છે લુંચ, લુંચતી, એટલે ખેંચવું, તોડવું, ઉખાડવું. તો મને એક જઈને કહ્યું, મને કે અમારા સાધુઓ તો વાળ ખેંચી કાઢે, તમારે તો લીલા લહેર કરવાના. તો મેં કહ્યું હું ચામડું ખેંચી કાઢું, તમારા સાધુઓ તો ખાલી વાળ જ ખેંચે છે, પણ હું ચામડું ખેંચી આપું તમને, પણ મને બતાવો કે એનાથી ફાયદો શું થાય છે. દેશને ફાયદો થાય છે, માનવતાને ફાયદો થાય છે, સમાજને ફાયદો થાય છે, એમાંથી ફાયદો શું થાય છે? જો એનું કોઈ કોઈ ફાયદો થતો હોય તો હું ચામડું ખેંચી આપું. હવે તમે અમથા અમથા દુઃખી કરવા માટે વાળ ખેંચી રાખો. સુણાવમાં એક આવડું છોકરું સાધુ બનાવેલું, બધું એની લાંબી કથા છે. આવડું છોકરું ફોસલાવી પટાવીને એની મા પાસેથી લઈ લીધેલું ગઢવી ચારણ કોમમાંથી, અને પછી એના વૃદ્ધ ગુરુ છે એને ખોળામાં બેસાડીને એના વાળ ખેંચવા માંડ્યા. હવે છોકરું તો ચીસાચીસ કરવા માંડ્યું. પછી એની મા પણ સાધ્વી થઈ ગઈ, કારણ કે છોકરા વિના એનાથી રેવાય, વિધવા હતી, એકનું એક છોકરું હતું, એને પેલા મહારાજ લઈ ગયા 71 પેઢી તારવા માટે. હવે આ બિચારી બાઈ એકલી થઈ ગઈ, એટલે એને થયું ચાલો હું સાધ્વી થઈ જઉં, ભેગા એને તો હું જોઉં તો ખરું, એની સાથે તો હું રહું. અને જયારે એના વાળ ખેંચવા માંડ્યા એટલે પેલી એની માથી તો કેવી રીતે આ સહન થાય, દોડીને આવીને છોકરું મૂકી દો મારા છોકરાને, મૂકી દો મારા છોકરાને, નથી બહાર ખેંચ. એટલે પેલા મુનિ છે ને આવડી આવડી, અભાગણી પાપીણી, તારે કેટલા ભાવ કરવા પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, એ જુદા થઈ ગયા. તો આ જે તપ છે એ તપને ભગવદ્ ગીતામાં અઘોર તપ કહ્યું છે. કર્ષયંતમ શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસ. અર્જુન આ અજ્ઞાનીઓ છે, મૂર્ખાઓ છે, અને
ये અવિવેક થી અજ્ઞાન થી દેહ દમનના દ્વારા વગર કારણે મને સતાવે છે, મને તપાવે છે. એવું તપ કરવાનું, એવું તપ નહીં કરવાનું. હું તો ઘણી વાર લોકોને કહું, બને તો અગિયારસે ના કરશો. હું નથી કરતો, અમારા આશ્રમમાં બે ચાર જણા કરે છે, બે ચાર જણા કરે છે. પછી રાજગ્રહનો શીરો કરે, પેલો મરીઓ કરે, બટાકાનું આ ને તે ને બધી કેટલી બધી દૂધનું ને ફલાણું ને આ કરો બધું. અગિયારસ આપણે દાળ રોટલી ખાઈ લેવાની. આ જે તપ છે એનો અર્થ એટલો કર્યો કે તમે કર્તવ્ય નિષ્ઠા બજાવતી વખતે તમને જે સહન કરવાનું થાય, અને એ તો સહન કર્યા વિના તો કોઈ કર્તવ્ય બજાવાતું નથી. બાપ થયા એટલે સહન કરવાનું જ છે, પતિ થયા એટલે સહન કરવાનું જ છે, પત્ની થયા એટલે સહન કરવાનું જ છે. કારણ કે નહીં તો તમે પત્ની ના થઈ શકો. તમારે પોતાની ઈચ્છા મારીને પેલાની ઈચ્છાનો સ્વીકાર કરવાનો છે. અને પતિ થયા તોય તમારે ઘણીવાર પોતાની ઈચ્છા મારીને એની ઈચ્છાનો સ્વીકાર કરવાનો જ છે. તો હવે એ તમે રોતા રોતા કરો, મન બગાડીને કરો, કે હસતા હસતા કરો. જ્યારે હસતા હસતા કરો ત્યારે એનું નામ કહેવાય તપ, એનું નામ તપ કહેવાય. આ અહીંની વ્યાખ્યા છે. સ્વાધ્યાય, સ્વાધ્યાયનો અર્થ થાય છે રોજ આત્મા સંબંધી અધ્યયન કરવું શાસ્ત્રોનું, એનું નામ છે સ્વાધ્યાય. તમે ગીતા, ઉપનિષદ, વેદ અથવા તમને જે ઠીક લાગે જે ગ્રંથો વાંચવા, વંચાવવાથી, અધ્યયન કરવા, કરાવવાથી તમારું જ્ઞાન વધતું હોય અને તમને શાંતિ મળતી હોય એનું નામ છે સ્વાધ્યાય, તપસ્વાધ્યાય. હવે છેલ્લી વાત બહુ મહત્વની કહી દીધી, ઈશ્વર પ્રણિધાનાની. ઈશ્વર પ્રણિધાન તો ઈશ્વરની શરણાગતિ. ઈશ્વરની શરણાગતિનો અર્થ શું છે કે આટલું બધું કર્યા પછી પણ તમારા વિચારોનું, તમારી લાગણીઓનું, તમારા મનનું પૂરેપૂરું સમાધાન થવાનું નથી. ચોખ્ખું કહી દે છે, કોઈ ગેરંટી નથી કે આટલું કર્યા પછી બધું બધા પ્રશ્નો ઉકલી જશે. આટલું કર્યા પછી પણ થોડું ઘણું કંઈક ને કંઈક તો બાકી રહેવાનું જ છે. એ જે બાકી રહ્યું છે એ બધું જઈને ઈશ્વરની આગળ નિવેદન કરવું, પોતાનો ઈષ્ટદેવ ભગવાન જે હોય ઈશ્વર, અને પ્રણિધાન માને રોવું હોય તો એની પાસે રોવું, ફરિયાદ કરવી હોય તો એની પાસે કરવી, જે કંઈ સારું મળ્યું છે તો એ પણ કહેવું, પ્રભુ આજ તો ઓહો કેટલો સારો દિવસ ગયો, કેટલા સારા માણસો મળ્યા, આ અઠવાડિયું અમારું કેટલું આનંદમાં ગયું પ્રભુ તારી કૃપાથી, તારી દયાથી, એને નિવેદન કરવું. અને કોઈ મરી ગયું હોય ને દુઃખ થયું હોય તો એ શોક પણ એની આગળ, જે કંઈ તમારું છે એ તમે એની આગળ નિવેદન કરો. ઈશ્વર પ્રણિધાનાની આ છે નિયમ, ખ્યાલ આવે? આ આ પાંચ છે નિયમ. પેલા યમ ફાઉન્ડેશન છે, નિયમ એટલે આ નિયમથી આ કરવું. નિયમ એટલે શું? માનો કે શૌચ એટલે નાવાનો નિયમ, એટલે નિયમ. પછી એમને કે ભાઈ હવે આજ નાયા અને કાલ નહીં નાયા તો ચાલશે. હવે અહીંયા મેં ઘણા લોકોને જોયું કે રાત્રે સૂતી વખતે નહીં સૂઈ જાય છે, હે બરાબર ને, આખો દિવસ કહ્યું ભાઈ બરાબર, સૂતી વખતે નાહવું હોય તો નાહો, પણ સવારે નાહવું પડે નિયમથી. કે કેમ સવારે કઈ નાહવાની જરૂર, ઉઠ્યા એવા પેલું આમ દાઢી કરવાનું હોય ને કરી ના કરીને માર માર મોટરે પહોંચ્યા, જોબ ઉપર જવું છે ને, એ કહે છે નહીં, શૌચ એટલે શૌચ, નાહવું એટલે નાહવું, બ્રશ કરવું એટલે બ્રશ કરવાનું જ. હવે ઘણા લોકોને જો તમે ઢીલું મૂકી દો તો કે બે ચાર દાડે એક દાડો બ્રશ કરો તો ચાલે, ના કરે તો વાંધો નહીં. આ બળદ ને આ હાથી ને ઘોડા ને બધા ક્યાં બ્રશ કરે છે, એ કઈ બ્રશ કરતા? તો આપણે પણ બ્રશ ના કરીએ તો શું વાંધો છે? તો કે ના, શૌચ નો નિયમ એટલે આ બધા. પણ નિયમ અપવાદ હોય પાછો એનો એક બીજો છેડો, બીજો છેડો એટલે શું કે નિયમ ખરા પણ નિયમને ભૂતની માફક વળગવાનું. અમે એકવાર મથુરા ગયા બધા વૈષ્ણવો,
એમાં બન્યું પેલા જરા સ્થુલ જાડા બેન, કઈ એમાં જાડા બેન સુધી હસવાની જરૂર નહીં કઈ. તમને ખબર છે આ લોકો જાડા કેમ થાય છે? વધુ પડતું હસ હસ કરે એટલે જાડા થાય, ખાવાથી ના થાય, ખાવાથી ના થાય. અને પેલા પેલા જે હાવ આમ દુબળા પાતળા હોય ને, બળી ગયેલા હોય અંદરથી, તમે જુઓ તો તમે ગમે એટલું હસાવો ને, ગમે એટલું હસાવો ને, આખી દુનિયાની ચિંતા કરતા હોય, એનું શું થશે ને, આનું શું થશે, આનું શું થશે. આ તો તમારા શરીરની પ્રકૃતિ છે. તે મંદિરમાંથી દર્શન કરતા ઉતરતા હતા અને પગ લપસ્યો ને, એ હાડકું ભાગી ગયું, થાપો, હવે મોટી ઉંમર અને હાડકું ભાગી ગયું. એટલે અમારે તો બધો આખો સંઘ ઉપાધિ થઈ ગયો, હવે શું કરવું. એટલે મેં વ્યવસ્થા કરી, હાડવૈદને બોલાયો, હાડવૈદને બોલાવીને મેં કહું ઓછામાં ઓછું એને એનો પગને જોઈન્ટ કરી પ્લાસ્ટર કરી દો. એટલે બેન કે ના, મારે નથી કરાવવું. કેમ? કે મારે રોજ નાહવું પડે ને, મર્યાદિત ધર્મ. આ તો કહેશે કે નાહવાનું બંધ કરો, તો બધું બંધ થાય પણ નાહવાનું બંધ થાય? મેં એને સમજાવ્યું કે ભાઈ નાહવાનું ખરું, પણ આમ આપદ ધર્મ કહેવાય. અને આ 10 દિવસ 15 દિવસ મહિનો જે હોય એટલા ટાઈમ તમારે પંચ કરી લેવાનું આમ તેમ. પણ એ તો કે ના, મારે તો ગમે તે થાય પણ મારે નાહવું તો પડે જ. આજે ડોશી તમે જુઓ તો એવી લંગડી ચાલે છે, ત્યારે મળે ને ત્યારે હું એને કહું આજે પણ આવે આશ્રમમાં, નાજો કીધું, હો નાજો, ખૂબ ખૂબ નાજો. મને કે બાપજી જો ત્યારે તમારું કેવું માન્યું હોત તો અમારે લંગડા લંગડા ચાલવું પડ્યું હોત. કોઈ વાંધો નહીં, આ ધામમાં આવા જ જજો તમે. હવે આને શું કહેવાય? આચાર શબ્દ છે, આચાર, અનાચાર અને અત્યાચાર. તમે મધ્યમ માર્ગમાં પાડો એનું નામ કહેવાય આચાર, અને પાડવાનો આચાર ના પાડો એનું નામ કહેવાય અનાચાર. પણ એ પાડવાનો આચાર છે એનો અતિરેક કરી નાખો તો એનું નામ થાય. અને અત્યાચાર પોતે પોતાની જાત ઉપર કરે, પોતે જ પોતાની જાત ઉપર અત્યાચાર કરે એનું નામ થાય અત્યાચાર. અમે બહુ પહેલા, વર્ષો પહેલા અમરનાથ ગયા, હું અમરનાથ 3 વાર ગયો કાશ્મીરમાં, તો એક મહંત અમારા સાથે હતા. ત્યાંના સ્થાયી માણસોએ કહ્યું, ત્યારે બિલકુલ બહુ સારું કાશ્મીર હતું, એક માણસે કહ્યું, જુઓ આ કોઈ વનસ્પતિને તમારે અડવું નહીં, આ બધી વનસ્પતિમાં ઘણી પોઈઝન હોય છે. એટલે બરાબર, અમે તો ચાલ્યા. હવે અમારે પેલા મહંતજી કહે, હું તો આયુર્વેદનો જ્ઞાતા એમ, એટલે એ તો જેને તે વનસ્પતિ તોડવા માંડ્યા. ઘણી વાર ના કહ્યું, ભાઈ ના તોડશો, ના તોડશો, ના તોડશો, પણ એ તો તોડે, સૂંઘે, દેખો ઈસે હોતા હૈ, ઈસે હોતા હૈ, ઈસે હોતા હૈ. હવે એમ કરતા કરતા અમે શેષનાગ પહોંચ્યા ને, ભાઈને ચક્કર આવવા માંડ્યા, રામ ચક્કર બેભાન થવા માંડ્યા. પછી અમે તો ને હુવાડી દીધા, અડધા માણસોને આગળ મોકલ્યા, 2-3 જણા અમે એમની સાથે રહી ગયા. હવે અહીં ડોક્ટર નહીં, દવા નહીં, કરવું શું? એટલામાં ગુજરાતીઓનો સંઘ નીકળ્યો તો કોઈ બેનને કોઈએ કહ્યું, તો એની પાસે પેલી અમૃતધારાની શીશી હતી, એ અમૃતધારા કહ્યું, ભાઈ આપને અમને એ આપી. તમે અમૃતધારાના ટીપા મોઢામાં મૂક્યા, નાકમાં મૂક્યા, એટલે ધીરે ધીરે એ હોશમાં આવ્યા. પછી ઘોડા ઉપર એમને બેસાડ, મને કે ક્યાં દવાઈ ક્યાં કી? તો મેં કહ્યું, ભાઈ એક બેન પાસેથી અમૃતધારા લીધી હતી ને, તમારા મોઢામાં મૂક્યા, તમારા નાકમાં મૂક્યા, તો ઓ તો ઉસકી જૂઠી હોગી એમ કે, એ અમૃતધારા તો એની એઠી હશે એમ કે, એને એટલે એ કઈ મોઢે માટે, પણ એને ટીપા તો લીધેલ, પણ વાપરેલી તો ખરી ને? એ તો હોય જ ને. અરે તુમને હમકો ભ્રષ્ટ કર દિયા, તુમને હમકો ભ્રષ્ટ કર દિયા. કહો શું કહેવું અમને? હવે આને આચાર કહેવાય કે અત્યાચાર કહેવાય? ચાલો એ તો ઠીક છે. ફરી પાછો પેલો તડકો નીકળેલો, એટલે એકની છત્રી એક મહી પાસેથી માગી, વરસાદ ને તડકો વારંવાર, એટલે એમના ઉપર ઓઢાડી. એટલે કે નહીં, આમ છાતા નહીં ઓઢેગી, ઉસકા ઓઢાવું આવો ગાય. એ છત્રી એની ઓઢેલી હોય તો એ મારા કામમાં આવે નહીં. હારું ચાલો, આવે આ લોકો દુખી થાય ને બીજાને. હવે એમ કરતા કરતા અમે પંચતરણી પહોંચ્યા. તો પંચ પેલા ઘોડાવાળાને કહીને અમે પેલું સરકારનું બાંધેલું હતું છતવાળું,
એમાં અમારી પથારીને બધું કરેલું, એટલે અમે બધા એમાં દાખલ થવા માંડ્યા. એટલે મને મશ્કરી કરવાનું સૂચ્યું. એટલે મેં કહ્યું, જુઓ મહારાજ, અંદર ના આવતા, આ છત પણ વાપરેલી છે લોકોની, કારણ કે આના નીચે કેટલા લોકો રહી ગયા છે. એટલે અમે બધા અંદર સુઈ જશું, તમે એટલે દેવ થઈ જાઓ, બહાર તો હુવાય જ નહીં. આ લોકો કેવા કહેવાય, અત્યાચારી, આચારનો અતિરેક કરે, અને એ અતિરેકમાં પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. એટલે આપણા ત્યાં નીતિશાસ્ત્રને સમજવા જેવું છે, લખવું હોય તો લખી લેજો. સ્વગૃહે તુ સંપૂર્ણ પરગેહે પુનસ્તદર્ધમ, રાજગૃહે તુ પુનસ્તદર્ધમ, પથી શુદ્ર વદાચરેત, પથી શુદ્ર વદાચરેત. નીતિકાર શું કહે છે, તમે જયારે તમારા પોતાના ઘરમાં રહો તો તમારા જે આચારો, નીતિ, નિયમો વગેરે હોય એ પૂરેપૂરા પાલન કરો. સ્વગૃહે તુ સંપૂર્ણ, પરગૃહે તદર્ધમ. પણ જયારે પારકા ઘરમાં જાઓ એટલે એને અડધા કરી નાખો. હવે પારકા ઘરમાં એ કઈ ને કહી શકો, મારે આ નહીં જોઈએ, મારે આ નહીં ચાલે, મારે આ નહીં ચાલે, તો તમે પેલાને દુઃખી કરશો. હું આ નહીં ખાઉં, આ નહીં ખાઉં, પરગૃહે તુ તદર્થ. પણ રાજાના ઘરમાં જાઓ તો વરી પાછા એનું અડધું કરી નાખું. રાજગૃહે તુ પુનસ્તદર્ધ, પથી શુદ્ર વદા ચરેત. અને જો તમે યાત્રા કરવા નીકળ્યા હોય રસ્તામાં તો શુદ્રના માફક ઓછામાં ઓછા આચાર પાડો. તો કોઈ વાર ના નવતોય ચાલે, આપણે કહીએ છીએ, પણ કોઈ વાર દાંતણ ન કરવાનો મોકો આવે તો એ પણ ચાલે એકાદ દિવસ. પણ દુરાગ્રહ કરવાનો, શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ, આ પાંચ નિયમો છે. હવે થોડો પ્રસંગ છે એટલે હું તમને કહી દઈશ. તો આ જે યમ અને નિયમ, એ બંને વ્યક્તિગત આચરવાની, જીવનમાં ઉતારવાની વસ્તુ છે. પછી ક્રિયા શું કરવાની, ક્રિયા શું કરવાની, તો પહેલી ક્રિયા આસન. આસન બહુ સુંદર વ્યાખ્યા કરી છે, સુખપૂર્વક બેસી શકાય લાંબો ટાઈમ સુધી એનું નામ આસન છે. પેલા જે યોગ ના નામે જે આસન કરો છો એ આરોગ્ય માટે છે, એ કરવા જોઈએ. પણ એમાં પણ કાળજી રાખીને કરવા જોઈએ. માનો કે તમે હાર્ટના દર્દી છો તો તમારે અમુક આસનો ના કરાય, શીર્ષાસન ના કરાય. હાર્ટના દર્દી છો અને શીર્ષાસન કરવા જાઓ તો વહેલા મરો. એવી રીતે મયુરાસન છે, કષ્ટવાળા જે આસનો છે એ કષ્ટવાળા આસનો હાર્ટના દર્દીને કરાય, જે સુખી સહજ રીતે થતા હોય એ કરી શકો. પણ અહીંયા શું કહેવું છે કે તમારે જ્યારે યોગ સાધના કરવા બેસવું હોય તો તમે પદ્માસન કરો, સિદ્ધાસન કરો, એવું એક બે આસન બહુ સરળતાથી કરી શકાય છે. અને જેમ જેમ તમે અભ્યાસ કરો એમ એમ તમે લાંબા ટાઈમ સુધી એક જ આસને બેસી શકો. એટલે વારંવાર આમ પગ બદલવા પડે, પછી આમ પગ બદલો, આમ આ ધોળિયા લોકોને બિચારાને ના આવે, કારણ કે ખુરશી ઉપર જ બેઠેલા ને, એક તો એમનો પગ વળે નહીં. પણ એ જો આ કામમાં લાગે, બરાબર લાગે. અમેરિકામાં જઈને જુઓ તો સવારે 2-3 ચેનલો ઉપર આ યોગનું જ બધું આવતું હોય. અને આપણા કરતાં પણ એ એટલું સરસ વૈજ્ઞાનિક થિંકિંગ સાથે એ વાતને સમજાવતા હોય, એટલે પછી તમારા પગ વળી શકે. એક બીજી વાત પણ સમજવા જેવી છે કે તમે માનો કે પદ્માસન હોય કે સિદ્ધાસન હોય કે એવું કોઈ સહજ આસન હોય, એના ઉપર તમે સ્થિર રીતે બેસો ને તો આપોઆપ વ્યાયામ થાય છે, આપોઆપ વ્યાયામ થાય છે. કારણ કે તમારા આખા શરીરને તમે એક નિશ્ચિત પોઝિશનમાં રાખ્યા એટલે રુધિરાભિસરણ બરાબર ચાલુ થઈ જશે. જે આપણે દંડ બેઠક કરીએ ને, દંડ બેઠક વ્યાયામ છે. પણ એક જ આસન ઉપર તમે એક જ આસન ઉપર લોચો થઈને પડ્યા રહો તો નહીં, લોચો થઈને પડ્યા રહેવું એ જુદી વસ્તુ છે. પણ તમે એક નિશ્ચિત પ્રકારનું આસન કરીને બેસી રહો છો તો એમાં વ્યાયામ, તમારો વ્યાયામ ચાલુ છે. એટલે પછી એક આસન કરો તમને યોગ્ય લાગે તે. મુસલમાનો છે ને આમ ઊંધા ટાંટિયા વાળું આસન કરે, જોયું તમે, બે પગ આમ, નમાઝ પડતી વખતે નહીં પણ આમ સામાન્ય રીતે બેઠા હોય ને, હા તમે બેઠા એવી રીતે, એવી રીતે. તો એક આસન. પછી શું કરવાનું, તો પ્રાણાયામ.
આસન અને પ્રાણાયામ આ બે જ ક્રિયા, બીજી કોઈ ક્રિયા નહીં, આ બે જ ક્રિયા. તો પ્રાણાયામ શું, પ્રાણાયામ એટલે શું, ત્યારે એનો શબ્દાર્થ કઈ છે એટલે ખ્યાલ આવશે. પ્રાણ વત્તા આયામ, આયામ એટલે વિસ્તાર, આયામનો અર્થ થાય વિસ્તાર, આમ વધવું. જે પ્રાણ ચાલે છે કુદરતી રીતે એ પ્રાણને વધારો, એટલે લેતાય વધારવો અને છોડતાય સમય વધારો. આ જે લેતા અને મુકતા જે સમય વધારો એનું નામ છે પ્રાણાયામ. એને એના એના ત્રણ રૂપ છે, પૂરક, કુંભક અને રેચક. જ્યારે તમે એને પૂરો છો ત્યારે એ થાય છે પૂરક. તમારે જો પાણી ઉપર પડ્યા રહેવાનું અભ્યાસ કરવો હોય હાથ પગ હલાવ્યા વિના, ઘણા લોકો રહી શકે બિલકુલ આમ મરદાની માફક પડ્યા હોય, તો તમને પૂરક પ્રાણાયામ આવડવો જોઈએ. તમારા શરીરમાં હવા ભરો, હવા ભરો, હવા ભરો પૂરકના દ્વારા. પછી એ હવાને નીકળવા ના દો તો તમે પાણી ઉપર પડ્યા રહી શકો. એક વાટકો છે એને પાણીમાં મૂકો તે તરે છે. હવે તો સ્ટીલ છે પણ કેમ તરે છે? કારણ કે અંદર હવા છે. એમ શરીરમાં પણ તમે ફેફસામાં પણ જો હવા ભરો તો તમારું શરીર ઉપર પડ્યું રહે. પણ તમારે તળિયે જઈને બેસી જવું હોય તો પૂરક કરીને ના બેસી જવું, તો રેચક કરવાનું, એટલે જેટલી હવા હોય એટલી બધી કાઢી નાખો. તમારું શરીર પથરા જેવું થઈ જશે, આપોઆપ નીચે જઈને બેસી જશે, તો રેચક થઈ જશે. અને આવેલી જે હવા છે એ હવાને અંદર ને અંદર એટલા ટાઈમ સુધી રોકી રાખો, તો એ રોકી રાખવાની પ્રક્રિયાનું નામ છે કુંભક, પૂરક, રેચક અને કુંભક. જરા પ્રક્રિયા છે એટલે થોડી વાત તમને કહું છું. આની માત્રા છે, આની માત્રા છે. તો માત્રા શું છે એ પણ લખવી હોય તો લખજો. 2 4 1 ખ્યાલ આવ્યો? 2 4 અને 1. પૂરક કરતી વખતે જે ટાઈમ લાગ્યો એને આપણે 2 સેકન્ડ માનો. ઉદાહરણ તો કુંભક તમારે 4 સેકન્ડ અને રેચક છે એ 1 સેકન્ડ. તો આ જે માત્રા છે એ માત્રાનું બરાબર બેલેન્સ રહે એટલે ધીરે 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 તમે પ્રાણાયામમાં સ્થિર થતા જાઓ. એકદમ જોરથી શ્વાસ છોડી દો તો એ નુકસાન કરે. અને જોરથી તમે શ્વાસ ક્યારે છોડી દો કે ગજા બારનો કુંભક કર્યો હોય ત્યારે. ગજા બારનો પૂરક કર્યો હોય અને ગજા બારનો કુંભક કર્યો હોય એટલે પછી શું થાય કે કુંભકને રોકી ન શકો એટલે એકદમ નીકળી જાય. 2 4 8 આ 1 4 16 એમ એ કહે છે. 1 4 16 એમ પણ કહે છે. પણ મને એમ લાગે છે કે રેચક છે ને, અરે આ રેચક છે ને, એ રેચક એકદમ છોડવો ના જોઈએ પણ ધીરે ધીરે ગતિએ છોડવો જોઈએ. તમે કહો છો હા 1 સ્પીડમાં જ છૂટશે એટલે એની માત્રા થોડી વધારવાની. ઠીક કહો છો તમે, બરાબર કહો. હા એટલે પછી પૂરક કરવાનો, એટલે તરત જ પછી પૂરક કરવાનો. આ એક વાત. પણ એક બીજો સરળ પ્રાણાયામ છે. અને સરળ પ્રાણાયામ શું છે કે નાક નહીં પકડવાનું. જે નાક પકડીએ છીએ ને એ નાક નહીં પકડવાનું. તો પૂરક અને રેચક આ 2 જ કરવાના, કુંભક નહીં કરવાનું. જેટલો પ્રાણ લેવાય એટલો લેવાનો અને માત્રા કોઈ નહીં, અને પછી ધીરે ધીરે છોડવાનો. તો આ પૂરક અને રેચક, પૂરક અને રેચક. તો એવી રીતે આ બીજો પ્રાણાયામ પણ થાય. હવે આ થવાથી શું થાય? ઉપનિષદ લખે છે, પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. હે સૌમ્ય, સૌમ્યનો અર્થ સમજા? સોમ એટલે ચંદ્ર, સોમ એટલે ચંદ્ર. અને ચંદ્રના જેવો જે સુંવાળો અને દેખાવડો અને સુંદર લાગે એનું નામ કહેવાય સૌમ્ય. તો એવું કોણ લાગે? કાં તો દીકરો લાગે ને કાં તો ચેલો લાગે. એટલે પોતાનો પુત્ર હોય ને એને સૌમ્ય કહેવાય. સૌમ્ય ઋષિઓ શું કહે ગુરુ? સૌમ્ય. પુત્રને પણ કહે અને શિષ્યને પણ કહે. માનવાચી શબ્દ છે, આપણી આ પ્રાચીન પદ્ધતિ છે. દીકરીને પણ
કહેવાય નહીં, વાંધો નહીં. પ્રાચીન પદ્ધતિ એવી છે કે પત્ની હોય ને એ એના પતિને આર્યપુત્ર કહે. શું કહે? આર્યપુત્ર. એટલે પતિને માનવાચી શબ્દ આપે. તો પતિ છે એ પત્નીને શું કહે? દેવી કહે, દેવી કહે. હવે લક્ષ્મી હોય ને લખડી કહે, લખડી. આવા ઘણા કહેતા હોય છે. તો હવે પેલી આર્યપુત્ર કહે. હે? હા, પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. હે સૌમ્ય, આ જે મન છે એનું બંધન, એનો ખીલો પ્રાણ છે. અર્થાત પ્રાણ જેટલો આયામ વાળો હશે મન એટલું જ સ્થિર થશે, અને પ્રાણ જેટલો અનિયંત્રિત હશે એટલું જ મન વધારે ચંચળ થશે. એ તમારે અનુભવ કરવો હોય તો કરજો. કોઈ વાર તમારી ઈચ્છા થાય ઘરમાં તો તમે આમ પદ્માસનમાં બેસજો. કરોડરજ્જુ સિદ્ધિ રાખવાની. ગીતાનો છઠ્ઠો અધ્યાય, ગીતાના છઠ્ઠા અધ્યાયમાં બધું આ વર્ણન આવ્યો છે. તો અને પછી તમે જોશો તો તમારા મન ઉપર એક પ્રકારની સ્થિરતા આવી હશે. મન વધુમાં વધુ કંટ્રોલ બહાર ક્યારે જતું હોય છે? જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ છો. કારણ કે કરોડરજ્જુ ઢીલી થઈ ગઈ એ પથારીમાં સૂતા પછી જે કરોડરજ્જુ કડક રહેવી જોઈએ એ ના રહી. હવે તમે તમારા મન ઉપર કાબુ રાખી શકશો. પછી બધા વિચારો 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 જાત જાતના વિચારો એને આવ્યા કરે. પહેલા એક તો તમે આમ બેસો, અને બીજું પછી પ્રાણ છે એનો આયામ વધારો, એટલે એટલો ટાઈમ તમને શાંતિ રહેશે અને એની અસર બાકીના જીવન ઉપર પણ પડશે. એટલે પ્રાણાયામ, પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું છે એ સમજી લેજો. આહાર એટલે ખાવું, આહાર એટલે ભોગવવું, અને પ્રત્યાહાર એટલે પાછું વળવું. પ્રત્યાહાર એટલે પાછું વળવું. આપણી જે પાંચ ઇન્દ્રિયો છે એ પાંચે પાંચ ઇન્દ્રિયો એના આહાર માટે દોડતી હોય છે. આંખને રૂપ જોવું ગમે, કાનને સારું સાંભળવું ગમે, જીભને રસોડું ગમે. કે રસોડામાં સુગંધ બહુ આવે છે આમ, તો ચામડીને સ્પર્શ ગમે, વગેરે વગેરે. પાંચે ને પાંચ જે છે એ એના આહાર છે. એટલે સતત એના આહારો તરફ દોડ્યા કરે છે. એ દોડતી ઇન્દ્રિયોને પાછી વાળવી એનું નામ છે પ્રત્યાહાર. એક જગ્યાએ હું રહું અને એક કબીરના સાધુ આવ્યા, બધા ઘણા ચેલા એમને, તો કસોટી કરવા. આ બધા ઘણી વાર આવી રીતે પણ આવે. ગેડો ને મહારાજની પરીક્ષા લઈએ. એટલે મને કે મહારાજ પ્રત્યાહાર જાણો છો? તો મને જે આ થોડી ઘણી સમજ હતી મેં કહ્યું ભાઈ પ્રત્યાહાર એટલે. તો કે તમને કોઈ ગુરુ મળ્યા? તો કીધું ચાલો તમે કહો, હવે તમે ગુરુ થાવ, લો ને કીધું તમે સમજાવો મને. કે જમ્યા પછી જે ઓડકાર આવે એનું નામ પ્રત્યાહાર. એટલે બધા ચેલાઓ માથું હલાવવા માંડ્યા. હવે પેલા બધા કે હા ગુરુજી કેટલું સરસ કહે છે કે જમ્યા પછી જે ઓડકાર આવે એનું નામ કહેવાય પ્રત્યાહાર. તો હવે આના કરતા ગુરુ ના હોય તો ધારણા, ધ્યાન અને સમાધિ. પછી જે તમારું લક્ષ્ય છે, વિષય છે, એ વિષયના પ્રત્યે તમારું મન એકાગ્ર થાય, એના તરફ જ ખેંચાય, તો એનું નામ થયું ધારણા. એનો 12 ગણો સમય વધી જાય એટલે એનું નામ થાય ધ્યાન, અને એનો 12 ગણો પાછો સમય વધી જાય તો એનું નામ થાય સમાધિ. એટલે આમાં કરવાની ક્રિયાઓ બે, આસન અને પ્રાણાયામ. પણ પ્રાણાયામ જેમ 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 વધારે દ્રઢ થતો જાય એમ એમ પછી ઉપરની વસ્તુઓ આપોઆપ વધતી જાય. બસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર
हर महादेव हर। हिंदुइज्म ना जे बे मार्गो बताव्या एमा प्रथम मार्ग ओंकार नो अने द्वितीय मार्ग ब्रह्मा विष्णु महेश थी माड़ी ने छेक अवतारों सुधीनो बताव्यो। पण आ बे मार्ग मा महत्वनो अने मूल मार्ग ओंकार नो छे। दुर्भाग्यवश आपणे आपणा मूल मार्ग ने एटले ओंकार ना मार्ग ने भूली गया, अथवा एम कहो के भुलाड़ी देवामां आव्यो अने एटले आपणे बीजा मार्गना गूंचवाड़ामां चढ़ी गया। बीजो मार्ग खोटो नथी, पण एटलुं याद रहे कि ए मूल मार्ग विना गूंचवाड़ा वाळो छे। भले तमे कोई सगुण साकार नी उपासना करो, पण तमारा मनमां एक वस्तु तो दृढ़ रहेवी जोईए कि परम तत्व ए ओंकार छे, ने एक ज छे, बे त्रण के चार नथी एवुं होवुं जोईए। पण जो एवुं ना रहे अने तमे मात्र कोई देव देवी के अवतार ने पकड़ीने एवुं ज मानी लो कि आज खरुं छे ने बीजा बधा खोटा छे, तो तमे गूंचवाई जवाना अने अंदर अंदर विभाजित थशो, अंदर अंदर लड़ता थशो, अंदर अंदर एक बीजाना प्रत्ये असहिष्णु थशो। एटले आजे बे मार्गो बताव्या, एमानो जे प्रथम ओंकार मार्ग छे ए मनमां राखीने द्वितीय मार्गनुं आचरण करो तो एमां कशो वांधो नहीं। पण जे स्वार्थी लोको थया, स्थापित हितवाळा थया, जेमणे धर्मना माध्यमथी कर्मकांडोना द्वारा आवक मेळवानी थई, एमणे सामान्य लोको सुधी ओंकारने पहोंचवा ज ना दीधो। पहेलुं काम तो एमणे ए कर्युं कि तमने ओंकारनो अधिकार नथी, तमारथी ओंकार बोलाय ज नहीं। आवी रीते प्रजाना बहु मोटा भागने, खास करीने बहेनोने, शूद्रोने, फलाणाने फलाणाने ए बधाने अधिकार नथी, अधिकार नथी, अधिकार नथी एवुं कही અને અધિકારવાદના દ્વારા ઓમકારને લોકો સુધી પહોંચતો અટકાવ્યો। ખરેખર એવું નથી, ઈશ્વર ઉપર ઓમકાર ઉપર સૌને એક સરખો અધિકાર છે, ઈશ્વરના ત્યાં કોઈ ભેદભાવ હોય જ નહીં। એમ જે લોકોએ આ ભેદભાવ કર્યા અને અધિકારવાદ ઉભો કર્યો, એમણે લોકો સુધી ઓમકારને પહોંચવા ના દીધો। પ્રથમ માર્ગ લોકોને જાણવા જ ના દીધો અને દ્વિતીય માર્ગ છે, પ્રથમ માર્ગને જાણ્યા વિના દ્વિતીય માર્ગમાં લોકો અટવાતા થઈ ગયા। એમણે જે મંત્રો કર્યા એ બધા ઓમકાર વિનાના કર્યા। જો તમે જોશો તો આપણા પહેલા જે જૂના મંત્રો છે એ બધાની શરૂઆતમાં ઓમ બોલવામાં આવે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ગાયત્રી મંત્ર પણ ઓમથી શરૂ થાય, વેદના બધા મંત્રો ઓમકારથી શરૂ થાય, અને ઓમકાર બોલવાનો બધાને અધિકાર છે, એટલે બધા મંત્રોની આગળ ઓમ આવવો જ જોઈએ। પણ આ જે ભેદવાદી હતા, વર્ણવાદી હતા, એમણે કહ્યું કે ના 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 ના, તમારાથી ઓમકાર બોલાય જ નહીં। એટલે એમણે જે લોકોને મંત્રો, નવા મંત્રો આપ્યા, એમાં ઓમ નહીં, કાં તો શ્રી મૂક્યું, કાં તો જય મૂક્યો, પણ ઓમકાર ના મૂક્યો। અને એ રીતે ઓમકાર વિનાના મંત્રો લોકોમાં પ્રચલિત કરવામાં આવ્યા। આ બધાના દ્વારા પણ લોકો ઓમકારથી દૂર ફેંકાતા ગયા।